નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો આપણી શાળાની યુટ્યુબ ચેનલમાં ધોરણ છના છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ શું વિદ્યાર્થી મિત્રો મજામાં ને સરસ મજામાં હશો બરાબર ને સરસ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ધોરણ છ ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે પાઠ તેર ભારતનું ભૂપૂષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન વિશે અભ્યાસ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા તાસની અંદર આ પાઠ આપણે પૂર્ણ કરેલો હતો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે ચાર પીડીએની અંદર અભ્યાસ કર્યો તો આગળ ચલાવતા પહેલાં આજે આપણે આ પાઠનું સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે પરંતુ વિદ્યાર્થીઓ પહેલાં આપણે અગાઉ જે અભ્યાસ કરી ગયા એના વિશે આપણે થોડી ચર્ચાઓ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો તા અંદર આપણે ભૂપુષ વિશે અભ્યાસ કર્યો ભારતનું કુલ ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો કેટલું હતું ચલો કોણ બોલશે સરસ તો કેટલું હતું બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર આપણે લંબાઈ અને પહોળાની પણ વાત કરીએ છીએ તો ચાલો કોણ બતાવશે કે આપણે ભૂપૂંશની એટલે ભારતની લંબાઈ કેટલી છે અને ક્યાં સુધી છે સરસ તો ઉત્તર કાશ્મીરથી કન્યાકુમારીની જે લંબાઈ કહે તો એ છે ત્રણ હજાર બસો ને ચૌદ કિલોમીટર ચાલો પહોળાઈ કોણ કહેશે સરસ તો પૂર્વે અરુણાચલ પ્રદેશથી પશ્ચિમે ગુજરાત કર શું કેટલી લંબાઈ છે 2900 ને પવરાય 2933 કિલોમીટર સરસ ચાલો હવે આગળનો બીજો પ્રશ્ન તમને પૂછું કે ચાલો ભૂપુષ્ના પ્રકાર કેટલા છે અને કયા કયા છે તો કોણ જવાબ આપશે સરસ સર બધા સરસ તૈયારી કરી છે બરાબર ને બધાને આવડે છે ને આસ પ્રશ્ન સરસ કોણ બોલશે ચાલો તો ચાલો હું કહી દઉં તમને તો ભૂપૂષ્ના આપણા પાંચ પ્રકાર પાડવામાં આવેલા છે એમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ બે ઉત્તરનું મેદાન ત્રણ મધ્ય અને દક્ષિણનો ઉત્તર ચાર દરેકના મેદાનો અને પાંચ દીપ સમૂહ તો એમાં આપણે હિમાલયની પર્વતમાળા વિશે આપણે માહિતી મેળવી હતી બરાબર ને તો હિમાલયની પર્વતમાળા કેટલા ભાગમાં વહેંચાયેલી છે ત્રણ ભાગમાં બરાબર ને ત્રણેયને જુદા જુદા નામથી આપણે બોલાવીએ ઓળખીએ છીએ તેમાં આપણે પહેલાંની વાત કરીએ તો ઉત્તરે મહા હિમાલય કે હિમાચયના નામથી ઓળખાય જેમાં સૌથી વિશ્વનું ઊંચા ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવ્યું છે જેની ઊંચાઈ છે આઠ હજાર આઠસોને અડતાલીસ મીટર એ પછી દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ પ્રદેશ હિમાચલ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે જે ભારત તરફની ઉત્તર દક્ષિણ જે જે ટેકરો છે એને શિવાલિક કે લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે તો આ તાસ એકની અંદર આપણે અભ્યાસ કરી ગયા તાસ બેની અંદર ભારતની આબોહવા વિશે ચર્ચા કરી ગયા એમાં આપણે ઋતુઓ વિશે પણ પરિચય મેળવ્યો એમાં ચાર ઋતુ વિશે આપણે અભ્યાસ કરી ગયા શિયાળો ઉનાળો ચોમાસું અને ચોથી ઋતુ આમ તો આપણે ચાર ત્રણ ઋતુ છે પણ ચોથી ઋતુ કઈ છે પાછા પડતા મોસમી પવનો જે ઓક્ટોબર અને નવેમ્બરમાં જોવા મળે છે એ પછી ત્રણની અંદર આપણે વનસ્પતિ વિશે ચર્ચા કરી ગયા એમાં આપણે જંગલોના પ્રકાર તો એમાં જંગલોના પ્રકારની પણ આપણે ચર્ચા કરી તેમાં જંગલોના આપણે પાંચ પ્રકારો જોયા એમાં ઉષ્ણાકટિબંધે વરસાદી જંગલો ઉષ્ણાકટિબંધે પાનખર જંગલો સૂકા ઝાંખરાવાળા જંગલો પર્વતીય જંગલો અને પાંચમું છે મેંગ્રોવના જંગલો તો આ જંગલો વિશે પણ આપણે ક્રમવાઈઝ ચર્ચા કરી બરાબર એના વિશે આપણે પરિચય પણ મળ્યો પછી તાસ ચારની અંદર વન્યજીવન જે આપણે રાષ્ટ્ર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદાહરણ વિશે પણ આપણે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે આટલું અભ્યાસ કરી ગયા જે તમને ખ્યાલ આવી ગયો છે બરાબર ને બધાને સંપૂર્ણ પાઠ સમજાઈ ગયો છે તો આજે આપણે અહીંયા આ પાઠના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરવાની છે ચાલો વિદ્યાર્થીઓ થઈ જાઓ તૈયાર આપણે અને આ સ્વાધ્યાયના પ્રશ્નો બધાએ સારા અક્ષરે નોટમાં લખવાના છે જેથી કરી આપણે પરીક્ષા સમયની આપણે સંપૂર્ણ તૈયારી કરી શકીએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે આપણે જોડકા જોડો બરાબર તો વિદ્યાર્થી મિત્રો જોડકા જ્યારે તમે જોડતા હો ત્યારે પરીક્ષાની અંદર જે પૂછે ત્યારે એનો જવાબ બ વિભાગમાં સામે જ લખવાનો છે કોઈ ક્રોસ ગુણાકાર કેવું કંઈ લખવાની જરૂર નથી માત્ર એનો જવાબ એટલે કે પ્રશ્ન અને સામે જવાબ એવી રીતે ખરા ખોટામાં પણ એવું છે કે આપણે નિશાની કરવાની છે પણ પ્રશ્ન બધાએ ફરજિયાત લખવાના હોય છે એટલે પહેલો પ્રશ્ન જોડકા જોડો બીજો પ્રશ્ન છે વિધાનોના ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ત્રણ છે એક બે વાક્યમાં ઉત્તર આપો ચોથો પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો અને પાંચમો પ્રશ્ન શબ્દ સમજૂતી અથવા શબ્દ સંકલ્પના સમજાવવારથી પણ હોય અથવા વ્યાખ્યા જેને કહીએ છીએ આપણે અને છઠ્ઠો પ્રશે ટૂંકનો અંત લખો તો ચાલો રીતે આપણે ક્રમવાઈ એક પછી એક પ્રશ્નની આપણે ચર્ચા કરીશું અને એનો જવાબ મેળવીશું જો તમારે વધુ વિગતો મેળવવી હોય આ પાઠ વિશે તો એ નીચે કેટલી વેબસાઇટ તમને આપવામાં આવેલી છે જે તમે તમારા મોબાઈલમાં ખોલી અને જોઈ શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાવ બધા જવાબો સાંભળો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનો આજે પાંચમો તા પીરિયડ છે બરાબર એમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે ચાલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ જોડકા જોડો જોડકા જોડો તો પહેલો છે અ અવિભાગ અને બ વિભાગ તો બ વિભાગમાં આપણે જવાબો લખ્યા છે હું લખેલું છે જવાબો તમારે પણ આ રીતે જ પરીક્ષામાં જ્યારે પણ જોડકા પૂછાય તો આ રીતે દર્શાવવાના છે તો પહેલો છે એક સિંગી ભારતીય ગેંડો તો ક્યાં આવે છે તો અસમ અસમના જંગલોમાં આપણને જોવા મળે છે બીજું સમુદ્રના કાચબા જે ઓડિશાના સમુદ્ર કિનારે આપણને જોવા મળે છે પછી યાયાવાર પક્ષીઓ કે જ્યાં વધારે પ્રા જળ પ્રાપ્ત થતું હોય તો જળ પ્રાપ્તિ લાપીત ક્ષેત્ર બરાબર એના પર આપણે જોઈએ ખરા ખોટા પ્રશ્ન બે ખરા ખોટા કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું છે સિંહ ગીર ઉપરાંત નળ સ્વરોમાં જોવા મળે છે તો શું આવશે સાચું કારણ કે સિંહ માત્ર વિશ્વમાં ક્યાં જોવા મળે છે આપણે સૌરાષ્ટ્રની અંદર એમ કે ગીરના જંગલોમાં જોવા મળે છે બીજો પ્રશ્ન પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકળું છે તો શું આવશે સાચું આવશે ત્રીજો પ્રશ્ન કાવેરી નદીએ સુંદરવન નામનો મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે તો શું આવશે ખોટું કોને બનાવેલ છે તો ગંગા નદીને ગંગા નદી એ બનાવેલ છે જો ગંગા કાવરી જગ્યાએ ગંગા હોય તો સાચું એટલે પ્રશ્નો વાંચવાના કારણ કે અમુક સમયે અમુક શબ્દો ફેરફાર કરીને પૂછાતું હોય ખરાનું સાચું કરી નાખતા હોય છે એટલે આપણે વાંચ્યું હોય ખોટું અને ત્યાં શબ્દ સુધારી નાખ્યો હોય અહીં કાવ્યની જગ્યાએ ગંગા કરી નાખ્યો તો શું થઈ જાય સાચું થઈ જાય બરાબર એટલે એ ધ્યાનમાં રાખવાનું પ્રશ્ન ત્રણ એક બે વાક્યમાં ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓ બનાવી છે તો હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવી છે કઈ કઈ નદીઓએ તો ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ એટલે કે એને જોડતી નદીઓ એ આ મેદાન બનાવ્યું છે એમ કે બીજો પ્રશ્ન ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે ક્યાં ક્યાં આવે છે ગુજરાતની અંદર એ પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે એટલે કયા કયા વિસ્તારમાં આવે છે તો ગુજરાતમાં અયાવાર પક્ષીઓ નળ સરોવર ખીજડિયા થોળ સારી ઢંડ જે કચ્છમાં આવેલું વગેરે સ્થળોએ આવે છે ચલો પ્રશ્ન ચાર ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન મેંગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો અથવા એમ પણ પૂછાય મેંગ્રુવ જંગલો વિશે નોંધ લખો એ રીતે પણ પ્રશ્ન પૂછાય છે તો મેંગ્રુવના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણી દ્વારા જે વૃક્ષો વિકસે તેને મેંગ્રુવના જંગલો કહે છે એટલે કે મેંગ્રોવ જંગલો ક્યાં થાય છે કે જે સમુદ્રની જે ભરતી આવે છે અને ભરતી સમુદ્રના પાણી ક્યાં હોય ખારા હોય અને ખારા પાણીમાં જે વૃક્ષો થાય છે એને આપણે મેંગ્રોવના જંગલો કહે છે અને આ પ્રકારના જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે તો પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંજમાન નિકોબારના જે ટાપુઓ છે એના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલો જોવા મળે છે તો ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન એ મેંગ્રુવ જંગલનું ઉદાહરણ છે એટલે કે જે ગંગા નદી એ પોતાના મુખ ત્રિકોણ એટલે પોતાના જ્યાં દરિયા કિનારે જે ભળે છે ગંગા નદી અને જે પોતાનો કાપ જે દસડીનું ત્યાં મેદાન જે તૈયાર કર્યું છે અને એ જ મેદાનની અંદર જે જંગલ તૈયાર થયું છે એને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા સુંદરી નામના વૃક્ષો વધુ થવાથી એનું નામ શું પાડવામાં આવ્યું છે સુંદરવન પાડવામાં આવેલું છે બરાબર તમને એમ પણ પ્રશ્ન ભાઈ કે ગંગાએ જે સુંદરવન નામનું જે જંગલ બનાવ્યું છે મુક્ત ત્રિકોણપતિમાં એનું સુંદરવનને કેમ નામ આપવામાં આવ્યું છે તો ત્યાં સુંદરી નામના વૃક્ષો વધુ થવાતા હોવાથી આ વનનું નામ સુંદરવન પાડવામાં આવ્યું છે તો આ ઉપરાંત ગુજરાતના સમુદ્ર કિનારે પણ મેંગ્રુવના જંગલો જોવા મળે છે તો એમાં ગુજરાતની અંદર ચેરના વૃક્ષો જોવા મળશે જેનો સ્થાનિક લોકો બળતણ તરીકે ઉપયોગ કરતા હોય છે તો ખ્યાલ આવ્યું કે વિદ્યાર્થી મિત્રો મેંગ્રુવના જંગલો વિશે એક તો તમારામાં સમજો નાના મોટા પ્રશ્નો હોય તમે નાના પ્રશ્નો બનાવીને તમે એને યાદ રાખી શકો છો તો એક તો શું થાય મેંગ્રુવના જંગલો સમુદ્રના જે ખારા પાણી એમાં થતા હોય છે તો એ બીજો પ્રશ્ન આપણે કે કયા વિસ્તારમાં જોવા મળે તો પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન નિકો ટાપુઓમાં સમુદ્ર ક્યાંય જોવા મળે છે તો ગંગાએ કયું મુખ્ય પ્રદેશ કયું જ વન તૈયાર કર્યું છે તો સુંદરવન હવે સુંદરવન કેમ નામ પડ્યું કારણ કે અહીંયા સુંદરી નામના વૃક્ષો વધારે થતા હોવાથી આ જંગલો નામ સુંદરવન પાડવામાં આવ્યું છે તો વળી ગુજરાતના સમુદ્ર ક્યાં જોવા મળે છે કયા વૃક્ષો જોવા મળે તો ચેરના વૃક્ષો એનો ઉપયોગ તો કે લોકો બળતણ થઈ ગયું તો આ રીતે તમે નાના નાના પ્રશ્નો બનાવી અને આ મોટા પ્રશ્નો યાદ રાખી શકો બીજો પ્રશ્ન પર્વતીય જંગલ વિશે માહિતી આપો તો આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતોમાં જોવા મળે છે પર્વતીય જંગલ એટલે કે ક્યાં જોવા મળે પર્વત ઉપર બરાબર એટલે એનું નામ પર્વતીય જંગલો પર આવે ટૂંકમાં પર્વત ઉપર પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ઉગેલા હોય તેને પર્વતીય જંગલો કહે તે વ્યાખ્યા રાખી શકાય કે પર્વત ઉપર પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ઉગેલા હોય તેને પર્વતીય જંગલો કહે છે પર્વતોમાં જુદી જુદી ઊંચાઈ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતા વૃક્ષ એટલે કે પર્વતોની જુદી જુદી ઊંચાઈ પ્રમાણે વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે અને એના આકાર પણ જુદા જુદા જોવા મળે છે લગભગ સમુદ્ર સપાટીથી પંદરસોથી પચીસસો મીટર સુધી ઉગતા વૃક્ષો કેવા હોય છે શંકુ આકારના હોય છે અને એના પાન કેવા હોય છે આકાર હોય છે આથી ઉદાહરણ તરીકે ચીડ દેવદાર પાન વગેરે પર્વતી જંગલોના વૃક્ષો ગણાય છે બરાબર એને શંકુદ્રમ જંગલો પણ કહેવાય કેમ કે એનો આકાર કેવો હોય છે શંકુ આકારનો હોય છે એના પાંદરા સોયાકાર હોય છે એમ કેમ હોય છે કારણ કે ત્યાં બરફ વધારે પડતો હોવાથી જો બરફ વધારે પડે આપણા જેવા જોઈએ વૃક્ષો થતા હોય ને આ તો એના દાળા બધું ભાગી જાય વિકસી ના શકે પણ આ જે જંગ પર વૃક્ષો છે એ સોયાકાર અનણીદાર હોય છે આથી બરફ એની પર પડતી તરત નીચે લસરીને પડી જતો હોય છે આથી ત્યાં વિકસી શકતા હોય છે એટલે કે આમ દરેકને જો પોતાની અનુકૂળતા પ્રમાણે ત્યાં વિકાસ થતો હોય છે આબોહવા છે કે બરાબર ચાલો તો ખ્યાલ આવી ગયો પર્વતીય જંગલ વિશે ચાલો એના પછી પ્રશ્ન પાંચ શબ્દ સમજૂતી આપો અથવા સંકલ્પના સમજાવો પણ પ્રશ્ન પૂછાય તો પહેલો છે યાયાવાર પક્ષીઓ જોઈએ યાયાવર એટલે મહેમાન આપણે જેને કહેવાય બરાબર કોઈ મહેમાન આવ્યું હોય તો એને એને એટલે કે બહારથી આવેલા વ્યક્તિઓ એને આપણે મહેમાન કહેવાય એમાં અહીંયા પણ પક્ષીઓમાં પણ એવું હોય છે તો યાયાવાર એટલે બીજાથી આવેલા પક્ષીઓ તો ગુજરાતમાં કયા કયા સ્થળે આવે છે તો નળ સરોવર ખીજડિયા થોળ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતા તે પોતાના વતન પરત જાય છે આવા પક્ષીઓને પ્રવાસી કે યવાર પક્ષીઓના નામે ઓળખે થોડો સમય આવે આપણે કેમ બીજા ફરવા જતા હોય કે પ્રવાસી મુસાફરો એવો શબ્દ વાપરતા હોય છે બરાબર એમ અહીંયા પણ પક્ષીઓ પણ દેશ વિદેશથી જ્યારે ત્યાં વધારે ઠંડી હોય ત્યારે એ આપણા દેશમાં આવતા હોય છે અને અહીંયા શિયાળા દરમિયાન એટલે કે અત્યારે આપણા હાલ શિયાળાની શરૂઆત છે એટલે અત્યારે ઘણા બધા પક્ષીઓ દેશ વિદેશથી આવ્યા છે તો એ તમારે જો આપણે જોવા માટે પણ જતા હોય છે બરાબર તો નળ સરોવર છે ખીજડીયા છે થોળ છે વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતન પરત જાય છે આવા પક્ષીઓને આપણે શું કહીએ છીએ પ્રવાસી કે યાવાર પક્ષીઓના નામે ઓળખાય પાનખર ઋતુ તો પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે એટલે કે જે ઋતુમાં પાંદડા વૃક્ષના બધા જ પાંદડા ખરી જતા હોય એવી ઋતુને શું કહેવાય પાનખર ઋતુ કહેવાય છે તો અહીંયા પાનખર ઋતુ જ્યારે આવે ત્યારે વૃક્ષો બધા પાંદડા ખેરવી નાખે છે અને વૃક્ષો પાંદડા વગરના બની જાય છે જાણે આખું પ્રદેશ ઉજ્જડ હોય સૂકો ભટ્ટ હોય રણ પ્રદેશ હોય એવું આપણને વાર્તા કે વૃક્ષ પર પાંદડા જ ના હોય કે વૃક્ષો સુકાય છે એવું લાગે બધા પાંદડા ખરી જાય છે તો ઉષ્ણાકડવી વિસ્તારમાં પાનખર જંગલો જોવા મળે છે અને પાંદડા ખરવા સાથે વસંત ઋતુમાં નવા પાંદડા પણ જોવા મત પાંદડા ખરી જાય એટલે પછી તરત પાછા એના નવા પાંદડા આવે છે અને જ્યારે આ નવા પાન આવે ત્યારે આખું વિસ્તાર લીલો છમ આપણને જોવા મળતો હોય એટલે શરૂઆતમાં જ્યારે પાંદડા ખરી જાય ત્યારે આખો વેરાન જેવો દેખાતો હોય સૂકો દેખાતો હોય પણ જ્યારે એને નવા પાંદડા આવે વસંત ઋતુમાં ત્યારે પાછા લીલાછમ આપણને જોવા મળે છે એના પછી જોઈએ છેલ્લો પ્રશ્ન ટૂંકનો અંત તો એ ટૂંકનો જ પણ મોટી હોય તો આપણે એમાં ગભરાવાની જરૂર નથી એને યાદ રાખવા માટે મેં તમને બધ કહ્યું છે કે નાના પ્રશ્નોમાં વહેંચીએ અને એને યાદ રાખવાનું બરાબર તો એ પહેલો છે કે પહેલો પ્રશ્ન જંગલોનો પ્રકાર તેમાં તમે પહેલો પ્રશ્ન બનાવ્યો કે જંગલોના પ્રકાર કેટલા છે અને કયા કયા આવો પ્રશ્ન આપણે નાના પ્રશ્નોમાં મૂકેલો છે તો જંગલોના પ્રકાર પાંચ છે એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ત્રણ સૂકા પાંચ ઝાંખરાવાળા જંગલો અને ચોથો પર્વતી જંગલો અને પાંચ મેંગ્રોના જંગલો હવે આના વિશે આપણે થોડું થોડું લખવાનું છે તો એમાં આપણે જોઈએ પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો આ જંગલો દક્ષિણ ભારતમાં જોવા મળે છે આ જંગલો બારે માસ લીલા રહે છે આ જંગલોમાં મોહગની રોજબૂડ નેતર વગેરે વૃક્ષો જોવા મળે છે બરાબર તો આમાં પણ બે નાના પ્રશ્નો બની શકે કે કે કેમ બારેમાં સુધી લીલા જંગલો જોવા મળતા અને કયા કયા વૃક્ષો જોવા મળતા હોય છે બરાબર તો આ દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને આ જંગલો બારેમાં લીલા રહે છે આ જંગલોમાં મહોગની રોજવુડ નેત્રર વગેરે વૃક્ષો જોવા મળે છે એનો બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો તો આ પ્રકારના જંગલો ભારતમાં ભાગના વિસ્તારમાં આવેલા છે આ જંગલોમાં ઓછા ઘટાદાર વૃક્ષો હોય છે પાનખર ઋતુમાં પાન ખરી પડતા હોવાથી આ પ્રકારના જંગલોને પાનખર જંગલો પણ કહે છે આ જંગલોને મોસમી જંગ મોસમ મોસમ પ્રમાણે એ જંગલો વિકાસ થતો હોય છે તેને મોસમી જંગલો પણ કહે છે તો કયા વૃક્ષો જોવા મળે છે તો અહીં શાક શાલ વાંસ મહુડો લીમડો વગેરે વૃક્ષો આપણને જોવા મળે છે ત્રીજો પ્રકાર છે સૂકા ઝાંખરાવાળા જંગલો તો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે ત્યાં આ પ્રકારના જંગલો આવેલા છે કારણ કે વરસાદ ઓછો હોય એટલે ત્યાં મોટી વનસ્પતિ થતી નથી ઓછા પાંદડા આવે છે અને જંગલોમાં કાંટાળા વૃક્ષો વધારે હોય છે થોર ખીજડો બાવળ બોરડી વગેરે પ્રકારના વૃક્ષો જોવા જો આ બધા કાંટાળી વનસ્પતિ છે કારણ કે એના પાંદડા બહુ નાના હોય છે અથવા બિલકુલ હોતા નથી કારણ કે પાંદડા હોય તો બાષ્પીની પ્રક્રિયા વધારે થાય અને પાણી ત્યાં હોતું નથી એટલે પાંદડા વગરની વનસ્પતિ કાંટાળી વનસ્પતિ થાય છે તો ક્યાં ક્યાં થાય છે તો રાજસ્થાન હરિયાણા પશ્ચિમ પૂર્વીય પૂર્વેઢાળ પર ને ગુજરાતમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે એના પછી ચોથો પ્રકાર આપણે પર્વતીય જંગલો વિશે જોઈએ તો આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતોમાં જોવા મળે છે પર્વતોમાં જુદી ઊંચાઈ જુદા વૃક્ષો જોવા મળે છે સમુદ્રની સપાટીથી લગભગ પંદરસો મીટરથી પચીસો મીટર ઉપર ઉગતી વનસ્પતિ એ શંકુ આકાર અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે તેથી તેના આકાર ઉપરથી જ આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે પણ ઓળખવાય છે તો ખેલાઈ વિદ્યા વિદ્યામિત પર્વતી જંગલો વિશે કારણ કે પર્વત ઉપર થતા હોય છે આથી એને પર્વતી જંગલો કહે છે લગભગ સમુદ્ર સપાટીથી પંદરસોથી પચીસો મીટર ઊંચાઈ ઉપર આ વૃક્ષો થતા હોય છે વળી કે ઊંચાઈવાળાઓ થતો હોવાથી એનો આકાર પણ કેવો હોય છે શંકુ આકારનો હોય છે વળી એના પાંદડા સોયાકાર હોય છે જેથી એનો જે બરફ ઉપર પડે એ સરળતાથી સરકી નીચે જતો હોય એટલે વૃક્ષે નુકસાન થતું નથી આથી એના આકાર પ્રમાણે એનો શંકુદ્રુપ જંગલો પણ કહેવામાં આવે છે અને પાંચમો પ્રકાર છે મેંગ્રોવના જંગલો તો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે કારણ કે આ પ્રકારના જંગલો ક્યાં થાય છે કે દરિયાના ખારા પાણીમાં તો ખારું પાણી ક્યાંય ભરતી દ્વારા જે બહાર ફેંકાતું હોય પાણી અને એના દ્વારા જ્યાં નજીકમાં જ આવા જંગલો આપણને જોવા મળતા હોય છે તો ક્યાં જોવા મળે છે તો પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન નિકબારના ટાપુઓમાં ના સમુદ્રના કિનારે આવેલા હોય છે જ્યારે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન એ આ પ્રકારનું જંગલ છે એટલે કે આ સુંદરવન પણ આ જે ગંગા નદી જ્યાં સદરિયાને મળે છે ત્યાં પોતાનું જે કાપ પાતરી અને જે જંગલો તૈયાર થાય છે એને આપણે સુંદરવન કહીએ છીએ અને અહીંના કયા વૃક્ષો છે આ એટલે સુંદરવન કેમ પડ્યું તો અહીં સુંદરી નામના વૃક્ષો વધુ થતા હોવાથી આ જંગલનું નામ શું રાખવામાં આવ્યું છે સુંદરવન રાખવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેના વૃક્ષો જોવા મળે છે જેનો ઉપયોગ સ્થાનિક લોકો શાના માટે ઉપયોગ કરે છે બળતર તરીકે ચલો એના પછી આપણે જોઈએ બીજી ટૂંકનો ભારતની આબોહો અને તેને ઋતુઓ ટૂંકનો જ નંબર બે આ પહેલી આપણે ટૂંકનો જ આગળ જોઈ હવે જોઈએ ટૂંકનો જ બે ભારતની આબોહવા અને ઋતુઓ તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારો દેશ છે ભારત કેવો દેશ છે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે એટલે કે વિવિધતાવાળો છે તેની મધ્યમાંથી કટકૌટ પસાર થાય છે તેની દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધ તેથી તેને સુધારા એના બે ભાગ પડે છે દક્ષિણ ભારત એ ઉષ્ણકટિબંધ જ્યારે ઉત્તર ભારત એ સમતી કટિબંધમાં આવેલા છે એટલે કે વચ્ચેથી કર્કઉ પસાર થાય એના કારણે જે ઉપરનો ભાગ છે ઉત્તર ભારતનો એ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે અને જે દક્ષિણ ભારતનો ભાગ છે એ ઉષ્ણકટિબંધીય તરીકે ઓળખવામાં આવે છે તો ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં મહાસાગરો આવેલા છે તો આપણે જાણીએ છીએ કે પશ્ચિમમાં અરબ સાગર પૂર્વમાં બંગાળાને ખાડી અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવે છે જ્યારે ઉત્તરે હિમાલયની પર્વતમાં આવેલ છે તેથી ભારતની આ વિવિધ પ્રકારની આબોહવા ધરાવતો દેશ પણ કહેવામાં આવે છે હવે આપણે ઋતુ વિશે પરિચય મેળવે એમાં તો આપણે જાણીએ ભારતની ઋતુઓ કેટલી છે ચાર આમ તો મુખ્ય ઋતુઓ ત્રણ છે શિયાળો ઉનાળો અને ચોમાસું પણ આપણે ચોથી ઋતુ કઈ છે પાછા ફરતા મોસમી પવનો તો પહેલો આપણે શિયાળો જોઈએ તો આ ઋતુમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે તેની ઠંડી પડે છે હિમાલયના પર્વતીય પ્રદેશમાં ખૂબ જ ઠંડી આપણે શિયાળો ઋતુ છે અત્યારે આપણે શિયાળો ચાલે છે બરાબર ને તો એ શિયાળો બેસતા જ આપણે ઠંડીનો અનુભવ થતો હોય છે અને આ સમયે સૂર્યના કિરણો કે આપણે ત્રાસા પડતા હોય છે આથી ઠંડીનો અનુભવ કરતા હોય છે બીજો છે ઉનાળો તો સૂર્યના કિરણો સીધા પડવાથી આ ઋતુમાં ખૂબ જ ગરમ કારણ કે સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ગરમીનો અનુભવ કરતા હોય છે આથી આપણે એને ઉનાળો કહીએ છીએ તો રાજસ્થાનમાં ઘણીવાર લૂ પણ વાય છે લૂ એટલે અતિશય ફૂંકાતા ગરમ પવનને શું કહેવાય લૂ કહેવાય છે તો રાજસ્થાનના રણમાં આવી લૂ પણ ફૂંકાતી હોય છે ચોમાસું તો નૈઋત્યના મોસમી પવનો ભારતમાં વરસાદ આપે છે જૂનથી સપ્ટેમ્બર સુધીના મહિનામાં ભારતના વિવિધ ભાગોમાં વરસાદ પડે છે અસમ અને હિમાલયના ભાગોમાં ખૂબ વરસાદ પડે છે એટલે કે નૈઋત્યના મોસમી પવનો એ ભારતમાં વરસાદ આપે છે અને જૂનથી સપ્ટેમ્બર સુધીના મહિનાઓમાં ભારતના વિવિધ ભાગોમાં વરસાદ પડે છે અસમ અને હિમાલયના ભાગોમાં ખૂબ જ વરસાદ પડે છે અને આપણે જોયું કે ભારતની ખેડૂતો ચોમાસાનું એટલે આપણા દેશ માટે ચોમાસું ઋતુ એક મહત્ત્વની ઋતુ કહેવામાં આવે છે કારણ કે મોટાભાગની આપણી ખેતી એ ચોમાસું આધારિત હોય છે જોકે હવે તો સિંચાઈની વ્યવસ્થા થતી હોવાથી છતાં પણ તો પણ આપણે વરસાદની રાહ જોતા હોઈએ છીએ ખેડૂતો પણ વરસાદ ઋતુ આવે એટલે ખુશ થઈ જતા હોય છે પાછા ફરતા મોસમી પવનો તો આ સમય તેમાં ભૂમિ પરથી પવનો સમુદ્ર તરફ કારણ કે ચોમાસાની ઋતુમાં દરિયા તરફથી ભૂમિ તરફ ફૂંકાયેલી વરસાદ આપે જ્યારે આ પવનો છે ચોમાસામાંથી પસાર થઈ જમીન ઉપર પસાર થઈને પાછા પર હિમાલયમાંથી પાછા પરત ફરતા હોય છે આથી તે વરસાદ આપતા નથી કારણ કે ભેજ વગર ના હોય છે આથી વરસાદ આપતા નથી પરંતુ તમિલનાડુમાં અને આંધ્રપ્રદેશમાં આ પવનો બંગાળના ઉપસાગર પરથી પાતા હોવાથી વરસાદ આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે આ પાઠના આ પાઠ આપણો સંપૂર્ણ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક આપવાનું કમેન્ટ કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કે અમે જે પણ વિડીયો અપલોડ કરી એની નોટિફિકેશન તમને મળી રહે અને બીજા વિડીયો પણ તમે જોઈ શકો તેથી વિડીયોને લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો બરાબર તો ખેલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો બધાને સરસ ચાલો વિદ્યાર્થી આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત